મા બાપની સેવા કરો એ સાચામાં સાચી ઈશ્વર ભક્તિ છે. આટલું કહીને વિનોબાજી અટકવા નથી. એમણે સુંદર મજાનું પુંડરીકનું એક ચરિત્ર આપણી સમક્ષ મૂક્યું. એ ઈશ્વરની મૂર્તિની સામે પુંડરીક આવી જાય છે, છતાં એ મા બાપની સેવા મૂકતો નથી. બને છે એવું બહુ સાદી વાત ઝડપથી કરું. મા બાપની સેવામાં લીન છે, એને સ્વીકાર્યું છે કે આ મારો સ્વધર્મ છે, એને સ્વીકાર્યું છે, એ બરાબર લીન છે, એની સેવામાં પડ્યા છે અને કોઈ સામું જોતા નથી. એ જોઈને પાંડુરંગને એમ થાય છે કે આ તો જબરો સેવક છે, ચાલો મારે એને જઈ જોવું પડે. એટલે પોતે આવે છે, સ્વયં ઈશ્વર પોતે આવીને ઉભા રહે છે અને આવીને ઉભા રહે છે અને કહે છે કોઈ પ્રસંગ થયો છે તો કે એક મિનિટ, હમણાં મને ડિસ્ટર્બ ન કરતા. કેમ ન કરતા? તો કે હું મારા મા બાપની સેવામાં વ્યસ્ત છું. અરે તું ઓળખતો નથી, હું તારી સેવાથી પ્રસન્ન થઈને આવ્યો છું, ઈશ્વર છું. તો ઈશ્વર હું તો પણ હમણાં હું તમને સમય નહીં આપી શકું, મારા મા બાપનું સ્વયં થશે ત્યારે નવરો થઈશ તો તમારી સાથે વાત કરીશ. યાદ રાખવા જેવું છે, આપણે ઘણી વખત પાઠ પૂજા કરવામાં, મંદિર દેરાસરે જવામાં એટલો બધો સમય આપીએ છીએ કે ઘરના બધાને આપણે ચંચળા કરતા હોઈએ છીએ. આજે નહીં થાય, કેમ મારે આમ છે, આજે ઉપવાસ છે માટે મારે વિરોધ છે. ના, પહેલી સેવા જેની તમે સ્વીકારી છે એ તમારી સામે છે, એની સેવા છે.